ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થતાં પુનઃ એકવાર કોરોના માથું ઉંચકી રહ્યો હોય તેમ આંક ઊંચે જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3 કોરોના દર્દીઓના મૃત્યુ થતાં તેમના અંતિમ સંસ્કાર કોવિડ સ્મશાન ખાતે કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ બાદ કોરોના દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી હતી અને એક સમયે એક્ટિવ કેસની સંખ્યા સિંગલ ડિઝિટમાં આવી ગઈ હતી, જે હવે વધતા હાલ જિલ્લાના 35થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ગતરોજ વાલિયા પોલીસ મથકના ASI સહિત 2 કોરોના શંકાસ્પદના મૃતદેહોની અંતિમ વિધિ કોવિડ સ્મશાન ખાતે કરવામાં આવી હતી. ગતરોજ 9/3ના રોજ 8 જેટલા કોરોના પોઝિટિવ દર્દી જણાયા હતા, જેથી કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 35 કરતાં વધી ગયો હતો. તે સાથે છેલ્લા 24 કલાકમાં 3 કોરોના દર્દીના મોત નિપજ્યા હતા. તેમાં નેત્રંગના કેલ્વી કુવાના 56 વર્ષીય પુરુષ, એક ભરૂચી નાકા અંકલેશ્વરની 63 વર્ષીય મહિલા અને એક નિકોરાના 47 વર્ષીયનો સમાવેશ થાય છે, જેઓના અંતિમ સંસ્કાર કોવિડ સ્મશાન ખાતે કરવામાં આવ્યા હતા. કોવિડ સ્મશાન ખાતે અંતિમ વિધિ માટે કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ ધર્મેશ સોલંકી અને તેમની ટીમ માનવતાના ધોરણે હજુ સેવા બજાવી રહી છે ત્યારે તંત્ર આ અંગે વિચારણા કરે તે જરૂરી છે. આમ એક તરફ ભરૂચ જિલ્લામાં કોરોના વેક્સિન અભિયાન વેગ પકડી રહ્યું છે તો બીજી બાજુ કોરોના પણ પુનઃ માથું ઉંચકી રહ્યો છે, ત્યારે તંત્રને લોકો કોરોના સામે વધુ સતર્ક થઈ પહેલાં જેવી સ્થિતિ ન સર્જાય તે માટેના પ્રયાસો કરે તે જરૂરી છે. નહીં તો કોરોનાની બંધ કરાયેલી હોસ્પિટલો પુનઃ તે માટે ફાળવવાની નોબત આવે તો નવાઈ નહીં.